ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2 જે છે એનો એક છેલ્લો ટોપિક જોવાનો છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કઈ રીતે આપણે કેપેસિટરની અંદર જે સંગ્રહિત ઉર્જા છે એને દર્શાવી શકાય અથવા કઈ રીતે આપણે એના માટેનું સમીકરણ જે છે એ મેળવતા હોઈએ। तो सामान्य रीते जारे आपणे कैपेसिटर ने दर्शावता होईए छे तो अहींया आपणे कैपेसिटर नी बन्ने प्लेट ने ध्यान में लईए, एनी साथे एक बेटरी कनेक्ट करता होईए। बेटरी ना लीधे आपणने ख्याल छे कि एक जे प्लेट छे ए माइनस बने अने बीजी जे प्लेट छे ए प्लस बनती होय, पण शरूआत में जारे कनेक्ट करी ए समय एना उपरनो विद्युत भार खरेखर शून्य हशे। कनेक्ट थयाना खूब सूक्ष्म समय में आ विद्युत भार शून्य में एक प्लेट पर माइनस क्यू बनते हुए बीजी प्लेट पर प्लस क्यू बनते हुए आ जे बाबत है आखी आपणे सूक्ष्म तबक्कावार जोईए तो एक प्लेट नो विद्युत भार शून्य में घटतो घटतो धीमे धीमे घटतो घटतो माइनस क्यू थाय छे, ज्यारे बीजी प्लेट पर नो विद्युत भार शून्य में वधतो वधतो प्लस क्यू थाय छे। तो आज बाबत है आज काम है बैटरी द्वारा थतु हुए छे, पण खरेखर कैपेसिटर पर नो कुल विद्युत भार तो आ स्थिति में पण शून्य ज रहेवानो छे, बन्ने नो आपणे सरवाळो करिए तो शून्य ज मळे। तो आ बाबत ने ध्यान में लई अने आपणे जो एवुं कई करिए कि आपणे कैपेसिटर नी जे बे प्लेट छे एमांथी एक बन्ने नो अत्यारे आपणे शून्य विद्युत भार कही दईए, एक प्लेट पर सूक्ष्म विद्युत भार बीजी प्लेट पर लई जवामां आवे तो शुं गणी शकाय? तो के जो आना उपर सूक्ष्म विद्युत भार हूँ बीजी प्लेट पर लई जाऊं तो बीजी प्लेट जे विद्युत भार मेळवे छे आपणे धन विद्युत भार लई जवानी वात करीए तो आ प्लेट प्लस बनशे, अने आणे धन विद्युत भार दूर कर्यो आना उपर आपणे बीजी प्लेट पर लई गया तो एना कारणे शुं थशे? तो के आ जे प्लेट छे ए पोते नेगेटिव बनशे। आ थोड़ो सूक्ष्म विद्युत भार लई गया एटला माटे हजू आपणे थोड़ो बीजो लई जईए एटले आ वधारे धन बनशे आ वधारे ऋण बनशे, धीमे धीमे आपणे आ विद्युत भार छेक झीरो थी लई अने प्लस क्यू सुधी आपणे धीमे धीमे अहींया लावीए छीए, एटले जेटलो आ प्लेट प्लस बने एटलो आने गुमाव्यो एटले एटला माटे आपणे एने माइनस क्यू एवुं कहीए छीए। तो आ प्रोसेसनी अंदर आपणे टोटल गणी शकाय कि एक वखत ज्यारे आने आपणे पॉजिटिव बनावशुं અને બીજો વિદ્યુત ભાર જ્યારે આપણે પ્લેટ ઉપર લઈ જવો હશે ત્યારે આ વિદ્યુત ભારને અહીંયા પહેલા નંબરની પ્લેટ ઉપર પહોંચાડવા માટે પહેલેથી ત્યાં જે ધન વિદ્યુત ભાર છે એનો આપણે અપાકર્ષણ બળનો સામનો કરવો પડે, અને અપાકર્ષણ બળનો જે સામનો આપણે કરીએ છીએ એના માટે આપણે કાર્ય કર્યું કહેવાય, અને આ કાર્ય છે એ કેપેસિટરની અંદર ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય છે, જેને આપણે કેપેસિટરની ઉર્જા અથવા તો સ્થિત ઉર્જા એવું પણ આપણે ઇલેક્ટ્રિક વિદ્યુતીય ઉર્જા એવું પણ આપણે નામ આપતા હોઈએ છીએ। તો આના માટે આપણે વચગાળાના કોઈ એક પરિસ્થિતિનું નિર્માણ કરીએ કે વચગાળાની સ્થિતિમાં ધારો કે આપણે ટોટલ ઝીરોથી સ્ટાર્ટ કરી અને ક્યુ વિદ્યુત ભારની વાત કરવી છે, પણ વચગાળામાં કોઈ ક્યુ ડેશ વિદ્યુત ભાર પ્લેટ ઉપર જમા છે એ ધ્યાનમાં લઈ અને આપણે દર્શાવીએ તો આપણી પાસે અહીંયા જે આપણે પ્લેટ દર્શાવી છે કેપેસિટરની આ બે પ્લેટ આપણે દર્શાવી દઈએ, અને એક પ્લેટ ઉપર માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર છે, બીજી પ્લેટ ઉપર પ્લસ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર છે। આ વિદ્યુત ભાર એક પ્લેટથી બીજા પ્લેટ ઉપર વિદ્યુત ભાર લાવવાના કારણે આવ્યો છે એવું સમજવાનું છે, અને હજુ આપણે કોઈ એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભાર એકદમ સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર બે નંબરની પ્લેટ ઉપરથી એક નંબરની પ્લેટ ઉપર લઈ જવો છે, ધન વિદ્યુત ભાર કે જેને આ ધનનો સામનો કરવો પડશે, એટલે એના માટે આપણે અહીંયા બીજી પ્લેટ ઉપરથી પહેલી પ્લેટ ઉપર લાવવા કાર્ય કરવું પડે। એના માટે અમુક રાશિઓનું આપણે ધ્યાન રાખવાનું છે, એક આપણું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેપિટલ સી જેટલું છે, અને અત્યારે બંને પ્લેટ ઉપર કંઈક વિદ્યુત ભાર છે એટલે બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે જેને હું અત્યારે નામ આપું છું વી ડેશ।
આપણે આ વિદેશ મેળવવાની વાત કરીએ તો એના માટે કેપેસિટન્સનું સૂત્ર વાપરી શકાય. સી ઇઝ ઇક્વલ ટુ અત્યારે પ્લેટ પરનો વિદ્યુત ભાર છે ક્યુ ડેશ, અને બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વી ડેશ, બે પ્લેટ વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત છે. તો આના ઉપરથી આપણે વી ડેશ મેળવી શકાય. વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન સી. આ પ્રમાણે આપણને વિદેશ માટેનું સમીકરણ મળશે. હવે આપણે સ્થિતિમાનને અનુરૂપ એવું કહીએ કે આપણે એકદમ સૂક્ષ્મ વિદ્યુતભાર પ્લસ ડેલ ક્યુ ડેશ વિદ્યુતભાર, પ્લસ ડેલ ક્યુ ડેશ, ડેલ ક્યુ વિદ્યુતભાર એટલે કે ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભાર છે. નોર્મલી આપણે ડી ક્યુ વડે પણ દર્શાવતા હોઈએ છીએ, અહીંયા આપણે એને ડેલ ક્યુ ડેશ વડે દર્શાવો. એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભારને આપણે બે નંબરની પ્લેટ પરથી એક નંબરની પ્લેટ ઉપર લઈ જવો છે. ધન વિદ્યુત ભાર છે એટલે આ બધો ધન વિદ્યુત ભાર છે એના ઉપર અપાકર્ષી બળ લગાડશે. તો આના માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય માટેનું આપણે સૂત્ર વાપરીએ તો કાર્યનું એક સૂત્ર આપણી પાસે છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી. આ સૂત્રનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ તો કે એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભાર હોવાથી કાર્ય પણ ખૂબ જ સૂક્ષ્મ થાય, એટલે કે એને ડેલ ડબલ્યુ વડે દર્શાવીએ. ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આપણે વાત કરીએ વી, તો અહીંયા બે પ્લેટ, જે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનો છે એનો સ્થિતિમાનનો તફાવત છે વી ડેશ, એટલે કે વી ડેશ. અને બીજું છે ક્યુ, ક્યુ એટલે વિદ્યુત ભાર. કેટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે? ડેલ ક્યુ ડેશ. તો આ પ્રમાણે આપણને કાર્યનું સમીકરણ છે મળશે. અને હવે અહીંયા આપણે વિદેશ જે છે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂત્રમાંથી કિંમત મૂકી દઈએ તો ડેલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડેલ ક્યુ ડેશ. આ પ્રમાણેનું આપણને સમીકરણ છે એ મળશે. આ એકદમ સૂક્ષ્મ કાર્ય થયું. આના પરિણામે શું થશે? તો કે હવે થોડા આ વિદ્યુતભાર જ્યારે એક નંબરની પ્લેટ ઉપર પહોંચી જશે ત્યારે એના ઉપરનો વિદ્યુતભાર છે એ હવે ક્યુ ડેશ વત્તા ડેલ ક્યુ ડેશ થઈ જશે. આ પ્લસ હશે. જ્યારે આ જે પ્લેટ છે એના ઉપરનો વિદ્યુતભાર ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ માઇનસ ડેલ ક્યુ ડેશ થઈ જશે. આમાં એટલો ઘટી જશે અને આ આખો માઇનસ હશે. એટલે જ્યારે તમે અંદર માઇનસ લઈ જશો ત્યારે એનું વેલ્યુ આના જેટલી જ મળશે, મૂલ્ય આના જેટલું જ મળશે. તો આ પ્રમાણે આપણે સમીકરણ છે એ દર્શાવી શકાય. આ પ્રોસેસ આપણે એકદમ નાની પ્રોસેસ કરી. ધીમે ધીમે આપણે કીધું કે શરૂઆતમાં જે શૂન્ય હોય ત્યાંથી વચગાળાની કોઈ પરિસ્થિતિ આપણે લીધી ક્યુ ડેશ, અને અંતિમ છેલ્લે આપણે પહોંચાડવું છે ક્યુ જેટલું. તો વચગાળાની પરિસ્થિતિને અનુરૂપ જો આપણી પાસે કાર્ય છે તો સંકલન કરી અને કુલ કાર્ય જે છે આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે સંકલન દ્વારા કુલ કાર્ય મેળવવું હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ડેલ ડબલ્યુ. આ પ્રમાણેનું સૂત્ર લખી શકાય કે આપણને જે સૂક્ષ્મ કાર્ય છે એનું સંકલન કરીને મેળવી શકાય. ડેલ ડબલ્યુની વેલ્યુ ક્યુ ડેશ અપોન સી ડેલ ક્યુ ડેશ, અને એમાં લિમિટમાં આપણે પ્લેટ પરનો વિદ્યુતભાર શરૂઆતમાં ઝીરોથી લઈ છેલ્લો અંતિમ કેપિટલ ક્યુ જેટલો થશે. તો આ પ્રમાણે આપણે એની લિમિટ મૂકી શકાય. અચળ રાશિઓ છે તો કહી શકાય કે ભાઈ કેપેસિટર જે છે કેપેસિટન્સનું મૂલ્ય અચળ હોય એટલે સીને આપણે ઇન્ટીગ્રેશનની બહાર લઈ લઈએ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સી ઇન્ટીગ્રેશન ક્યુ ડેશ ડેલ ક્યુ ડેશ ઝીરોથી ક્યુ. અને સંકલન આપણે સૌ જાણીએ છીએ, ક્યુ ડેશનું સંકલન થશે ક્યુ ડેશ સ્ક્વેર બાય ટુ, લિમિટમાં આવશે ઝીરોથી કેપિટલ Q.
क्यू एट आ प्रमाण अपने संकलन जो है ये दर्शाई शकाय। संकलन कर्या बाद आपणे एमां लिमिट मूकी दे तो वन अपन टू सी आर बे जे छेद में है ने बार ले लीए। अहीं पहला अपर लिमिट मूकी एटले क्यू डेशनी जगह आवी जशे क्यू, तो क्यू स्क्वेर माइनस लोअर लिमिट, लोअर लिमिट तो जीरो है एट्ले माइनस जीरो। आखू सूत्र आपने मल्शे डबल्यू इज इक्वल टू क्यू स्क्वेर अपॉन टू सी। तो आ प्रमाण आपणे आ जे छे एने डबल्यू जे कार्य थयुं एनो सूत्र मळशे। आ जे कार्य थयुं छे एने ज आपणे तंत्रनी स्थिति ऊर्जा कही शकाय। तंत्र एटले आपणुं जे कैपेसिटर छे ए कैपेसिटरनी स्थिति ऊर्जा स्वरूपे आपणे दर्शावी शकाय। अहींया कैपेसिटन्सना सूत्रनो उपयोग करीने आपणे बीजा स्थिति ऊर्जाना बीजा पण समीकरणो जे छे ए मेळवी शकता होईए। અહીંયા આપણે ડબલ્યુ જે કાર્ય થયું છે એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ, તો એને યુ વડે દર્શાવીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન ટુ સી। અને હવે આપણે જે કેપેસિટન્સનું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી। તો આના ઉપરથી જો ક્યુને સૂત્રનો કરતાં બનાવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી। આ કિંમત સમીકરણમાં મૂકીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ क्यू स्क्वेर नी जगह थी जैसे सी स्क्वेर वी स्क्वेर अपॉन टू सी। एक जे सी कैंसल थे एट समीकरण मळशे यू इज इक्वल टू वन हाफ सी वी स्क्वेर। सामान्य रीते स्थिति ऊर्जाना सूत्र तरीके अपने आ सूत्र वधारे पड़तो उपयोग करीए छे, यू इज इक्वल टू वन हाफ सी वी स्क्वेर। उपरांत बीजू पण समीकरण अपने अहीं मेळवी शकीए छीए। અહીંયા આપણે સમીકરણમાં સીધી જ જો સીની કિંમત મૂકી દઈએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો યુ માટેનું આવું સૂત્ર લખી શકાય ક્યુ સ્ક્વેર અપોન ટુ અને કેપેસિટન્સની જગ્યાએ ક્યુ બાય વી, એટલે એક ક્યુ જે છે એ કેન્સલ થઈ જશે અને યુ માટે લખી શકાય કે છેદનો છેદ અંશમાં જતો રહે એટલે ક્યુ વી by 2 અથવા વન હાફ ક્યુ વી। તો આવા ત્રણ સમીકરણો જે છે અહીંયા સમીકરણ એક, સમીકરણ બે અને આ જે છે એ સમીકરણ ત્રણ। તો આ ત્રણ સમીકરણ જે છે એ સ્થિતિ ઉર્જા માટે વાપરી શકાય। આ બધી આ જે સ્થિતિ ઉર્જા આપણે દર્શાવીએ છીએ એ ખરેખર વિદ્યુતીય બળના કારણે છે, બળ લાગવાના કારણે। તો આ વિદ્યુતીય બળ છે સંરક્ષી હોવાથી આ જે સ્થિતિ ઉર્જા છે એ તંત્રની અંદર સંગ્રહિત થાય છે અને ફરીથી આપણને જ્યારે પણ કેપેસિટરને ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે એ મુક્ત થઈ જાય છે। આની સાથે સંકળાયેલી એક બીજી રાશિ, મહત્વની રાશિ છે જેને આપણે ઉર્જા ઘનતા કહીએ છીએ। તો ઉર્જા ઘનતા માટે આપણે જે સમીકરણ હતું એ ધ્યાનમાં લઈએ તો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન ટુ સી। આ જે સમીકરણ છે એમાં આપણે કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એના માટેની વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીએ, જે સામાન્ય રીતે આપણે લખીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ। ક્યુ એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર અને એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ। તો અહીંયા આપણે આના ઉપરથી જો ક્યુને સૂત્રનો કરતાં બનાવીએ તો સિગ્મા એ થશે અને એ ક્યુની જગ્યાએ આપણે મૂકી શકીએ એટલે સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર, આ ક્યુ સ્ક્વેરની જગ્યાએ આવશે અપોન ટુ સી। સી તરીકે સમાંતર પ્લેટ કેપેસિટરનો કેપેસિટન્સનું સૂત્ર વાપરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ અપોન ડી, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર અને એ પ્લેટનું ક્ષેત્રફળ। આ બંને સમીકરણનો ઉપયોગ કરીએ તો અહીંયા સીની વેલ્યુ થશે એપ્સાયલોન ઝીરો એ અપોન ડી। તો આ કિંમતો મૂકતા આપણે અહીંયા એક એ જે છે એ કેન્સલ થઈ જશે, ડી જે છે ઉપર જશે એટલે સિગ્મા સ્ક્વેર ડી અપોન ટુ એપ્સાયલોન ઝીરો એ ઉપર રહેશે એ સ્ક્વેર અને છેદનો એ જે છે કેન્સલ, એટલે આ પ્રમાણેનું આપણને સમીકરણ જે છે એ મળે। જ્યાં હવે આપણે સિગ્મા સ્ક્વેરની વાત કરીએ કે આપણને ખ્યાલ છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે છે ઇ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાયલોન ઝીરો જેટલું હોય,
तो आना ऊपर थी जो सिग्मा मेलवीए तो सिग्मा इज इक्वल टू ई एप्साइलॉन जीरो। आज वेल्यू है अपने ऊपरना समीकरण में मूकी तो यू इज इक्वल टू ई स्क्वेर एप्साइलॉन जीरो स्क्वेर डी ए अपॉन टू एप्साइलॉन जीरो। एक एप्साइलॉन जीरो कैंसल थे यू इज इक्वल टू वन ऑफ एप्साइलॉन जीरो ई स्क्वेर डी ए। आ प्रमाणेनो आपने यू माटेनु समीकरण मळशे। अने हवे आपणे जे वात करता था ऊर्जा घनता, ऊर्जा घनता एटले के एकम कद दीठ संग्रह पामती ऊर्जा जेने आपणे रो वडे दर्शावीए छे तो यू अपॉन वी एवं समीकरण थाय। अहींया आपणे समीकरणमां छेल्ला जे बे राशिओ छे डी अने ए, ए एटले क्षेत्रफळ अने डी एटले बे प्लेट वच्चेनो अंतर, बन्नेनो गुणाकार करता आपणने कद राशि मळशे। आ जे डी इंटू ए जे छे ए कैपेसिटरनुं कुल कद दर्शावे छे अने एने आपणे यूना छेदमां लई जईए तो समीकरण बनशे यू अपॉन डी ए इज इक्वल टू वन हाफ एप्साइलॉन जीरो ई स्क्वेर, ज्यां आपणने कद मळशे एटले यू बाय वी। वी माटे फरीथी काउंसमां आपणे कद एवुं लखीए कारण के वी जे संज्ञा आपणे वापरीए छीए कैपेसिटरमां ए स्थितिमान माटे पण आपणे वापरता होईए छीए एटले यू बाय वी इज इक्वल टू वन ऑफ एप्साइलॉन जीरो ई स्क्वेर। तो आ जे राशि छे एने आपणे रो यू अथवा तो स्थिति ऊर्जा घनता आवुं नाम पण आपी शकीए इज इक्वल टू वन ऑफ एप्साइलॉन जीरो ई स्क्वेर। व्याख्या में केवू होय तो एकम कद दीठ संग्रहेली जे ऊर्जा छे एने ऊर्जा घनता अथवा स्थिति ऊर्जा घनता कहेवामां आवे, जे खरेखर आपणने समीकरण मुजब कही शकाय के विद्युत क्षेत्रना स्वरूपमां अंदर संग्रहायेली छे। बे प्लेट वच्चेनुं जे विद्युत क्षेत्र छे ए आपणने ऊर्जा घनता जे छे एना विशेनी माहिती आपे छे। तो आ प्रमाणे आपणे आ जे समीकरण छे ए कैपेसिटर होय कोई पण प्रकारनुं तो एना माटे आपणे समीकरण लागू पाड़ी अने विद्युत क्षेत्रना स्वरूपमां मळती ऊर्जा घनता मेळवी शकाय। तो हवे आपणे उदाहरणना दाखलाओ जोईए। उदाहरण नंबर एक, चार गुणिया दस नी माइनस सात घात कुलम विद्युत भार थी नौ सेंटीमीटर दूर आवेल बिंदु पी पासे विद्युत स्थितिमान शोधो। बी, बे गुणिया दस नी माइनस नौ घात कुलम विद्युत भार ने अनंत अंतरे थी बिंदु पी सुधी लावा माटे करवू पड़तू कार्य गणो। शू जवाबनो आधार विद्युत भारना मार्ग पर छे? હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે એના અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે એનાથી નવ સેન્ટીમીટર દૂરે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે। તો બિંદુવત વિદ્યુત ભાર જ્યારે હોય તો એનાથી આપણને વિદ્યુત સ્થિતિમાન જે છે એનું સમીકરણ આપણે અહીંયા લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સમીકરણ થશે। અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય અને સાથે સાથે અંતર આપેલું છે, બંને કિંમતો સમીકરણમાં મૂકી અને જવાબ મેળવીએ કે બરાબર નવ ગુણ્યા દસની નવ ઘાત, ક્યુ જે છે ચાર ગુણ્યા દસની માઇનસ સાત ઘાત કુલમ છેદમાં અંતર નવ સેન્ટીમીટર, સેન્ટીમીટરને આપણે મીટરમાં લખીએ નવ ગુણ્યા દસની માઇનસ બે ઘાત, અહીંયા નવ કેન્સલ થઈ જશે, માઇનસ બે ઘાત છે એ અંશમાં જવાથી પ્લસ બે ઘાત થશે એટલે નવ અને બે અગિયાર, અગિયારમાંથી સાત જાય તો ચાર ઘાત એટલે કે ચાર ગુણ્યા દસની ચાર ઘાત વોલ્ટ, આટલું આપણને સ્થિતિમાન જે છે
એ મળશે. બીની વાત કરીએ કે હવે કોઈ એક વિદ્યુતભાર 2×10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર આપણે આ બિંદુએ લાવીએ છીએ તો એના માટે કેટલું કાર્ય કરવું પડે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવીએ તો કરવું પડતું કાર્ય એને જ આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો સ્થિતિ ઉર્જા લખીએ W=U=QV, સમીકરણ મુજબ લખી શકાય. પી બિંદુનું સ્થિતિમાન આપણને પહેલેથી જ ખબર છે અને નવો જે વિદ્યુતભાર લાવવામાં આવે છે એ છે 2×10⁻⁹ અને પી બિંદુનું સ્થિતિમાન આપણે મેળવ્યું 4×10⁴. ગણતરી કરીએ તો 8×10⁵ જૂલ. તો આ પ્રમાણે આટલું કાર્ય આપણે કરવું પડશે. ઉપરાંત પૂછવામાં આવ્યું છે કે જે આ જવાબ મળે છે આપણને એનો જે આધાર છે એના માર્ગ સાથે છે કે નહીં. તો અહીંયા આપણે માર્ગ માટે કહી શકાય કે આનો કોઈ આધાર માર્ગ પર નથી. સ્થિતિ ઉર્જા જે છે એ કહી શકાય કે માર્ગ પર આધારિત નથી. અને સ્થિતિ ઉર્જા એ જ આપણે કરેલું કાર્ય બતાવે છે એટલે માર્ગ પર આધારિત નથી, એ માત્ર પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત હોય. અહીંયા આપણને જે પી બિંદુનું સ્થિતિમાન મેળવ્યું એના જગ્યાએ જો બીજા કોઈ બિંદુએ લઈ જવામાં આવે તો કહી શકાય કે કાર્યનું મૂલ્ય કંઈક અલગ મળશે. બીજું ઉદાહરણ જોઈએ. 3×10⁻⁸ કુલમ અને −2×10⁻⁸ કુલમ વિદ્યુતભારો એકબીજાથી 15 સેન્ટીમીટર જેટલા દૂર છે. આ વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો. અહીંયા ઉદાહરણની અંદર આપણને બે વિદ્યુતભારો લેવામાં આવ્યા છે. એક જે વિદ્યુતભાર છે એને આપણે Q1 કહી દઈએ. Q1 આપણને આપવામાં આવ્યું છે 3×10⁻⁸ કુલમ. બીજો જે વિદ્યુતભાર છે એને આપણે અહીંયા કહી દઈએ Q2. Q2 આપણને આપવામાં આવ્યો છે −2×10⁻⁸ કુલમ. અને આ બંને જે વિદ્યુતભારો છે એમનું એકબીજાથી અંતર એને આપણે R વડે દર્શાવીએ. R આપણને કહેવામાં આવ્યું છે 15 સેન્ટીમીટર. તો આ વિદ્યુતભારોને જે જોડતી રેખા છે એના કયા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે? તો બંને વિદ્યુતભારોને આપણે એક રેખા વડે જોડી દઈએ. તો અહીંયા એવું કહી શકાય કે ધારો કે બંને વિદ્યુતભારોની વચ્ચેનું કોઈ એક બિંદુ આપણે વિચારીએ, P બિંદુ, કે જ્યાં આપણને સ્થિતિમાન જે છે એ શૂન્ય મળે છે. અહીંયા મહત્વની બાબત કે આપણે વિદ્યુતભારોના માત્ર જો મૂલ્ય લઈએ તો એકનું મૂલ્ય 3×10⁻⁸ છે, બીજાનું મૂલ્ય 2×10⁻⁹ છે. માત્ર મૂલ્યની વાત કરીએ છીએ નિશાની વગર. તો અહીંયા આપણે એવું કહી શકાય કે 3 અને 2, એટલે કે 3 જે છે એ મૂલ્ય વધારે છે, 2 જે છે એ ઓછું છે. તો જે બિંદુ આપણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કરવાનું છે એ બિંદુ પહેલાં વિદ્યુતભારથી આપણે x જેટલા અંતરે ધારી લઈએ તો બીજા વિદ્યુતભારથી આપણે એનું અંતર જે છે એ −x દર્શાવી શકાય. કુલ જે અંતર છે એમાંથી x બાદ કરીને દર્શાવી શકાય. તો અહીંયા આપણે કુલ સ્થિતિમાન શૂન્ય લેવાનું છે તો કુલ વિદ્યુત સ્થિતિમાન
वी इज इक्वल टू वी वन प्लस वी टू। स्थितिमान जे छे ए अदिश राशि छे, तो एना ऊपरथी आपणे कुल स्थितिमान माटे सूत्र लखी शकाय। बन्नेना बन्ने विद्युत भारोना लीधे जे कुल स्थितिमान छे एने आपणे कैपिटल वी कहीए, जे आपणने कहेवामां आव्युं छे शून्य करवानुं छे। पहला विद्युत भारना लीधे आपणे स्थितिमान लखीए पी बिंदुए, तो ये थशे के क्यू वन अपॉन एक्स। पहला विद्युत भार थी पी बिंदुनुं अंतर एक्स छे। बीजा विद्युत भार माटे लखीए तो के क्यू टू अपॉन आर माइनस एक्स। आ प्रमाणे आपणे समीकरण जे छे दर्शावी शकाय। अहींया आपणे कोई एक पद छे ने बीजी तरफ लई जाइए तो लखी शकाय के क्यू वन अपॉन एक्स इज इक्वल टू, बीजू जे पद छे ने आपणे पहली बाजु लई गया छे एटले माइनस थई जशे, माइनस के क्यू टू अपॉन आर माइनस एक्स। बन्ने तरफ के जे छे कैंसल थई जशे, क्यू वन क्यू टू अने आर त्रण जे किंमतो छे आपणे समीकरणनी अंदर मूकी दईए। क्यू वन बराबर त्रण गुणिया दस नी माइनस आठ घात छेदमा एक्स, जे आपणा माटे अज्ञात छे, इज इक्वल टू माइनस क्यू टू। क्यू टू पोते पण माइनस छे एटले माइनस बे गुणिया दस नी माइनस आठ घात कूलम्ब छेदमा, અહીંયા આપણે આર જે છે એ ખરેખર આપણી પાસે સેન્ટીમીટરમાં છે, તો આપણે એને સેન્ટીમીટરમાં જ રાખીએ, પંદર માઇનસ એક્સ, એટલે એનાથી આપણને જે એક્સની વેલ્યુ મળવાની છે એ પણ સેન્ટીમીટરમાં જ મળશે। અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ટેન ડેસ ટુ માઇનસ એઇટ ઘાત જે છે એ કેન્સલ થઈ જશે, પંદર માઇનસ એક્સ જે છે એ અહીંયા ત્રણ સાથે ગુણાશે, જ્યારે આ એક્સ છે એ અહીંયા બે સાથે ગુણાશે। એટલે આ જો પદ આપણે ત્રણ સાથે ગુણીએ તો ત્રણ ગુણ્યા પંદર એટલે પિસ્તાલીસ, માઇનસ એક્સ પણ ગુણાશે એટલે થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ। આ પ્રમાણે આપણને જવાબ મળશે। અને હવે અહીંયા આપણે માઇનસ થ્રી એક્સ છે એને જો બીજી તરફ લઈ જઈએ તો માઇનસ છે આ બાજુ જાય તો પ્લસ થઈ જશે, એટલે ફાઇવ એક્સ, ટુ એક્સ અને આ જે માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે ટોટલ સરવાળો થશે ફાઇવ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઇવ। અને આના ઉપરથી જો આપણે એક્સ લખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ નાઇન સેન્ટીમીટર। એટલે આ પ્રમાણે આપણે એક્સની જે વેલ્યુ છે એ નવ સેન્ટીમીટર જેટલી મળશે। પણ આ કન્ડિશનમાં આપણે એક્સ જે છે એ બંને વિદ્યુત ભારોની વચ્ચેના કોઈ બિંદુએ પી બિંદુ લીધું હતું જેનું અંતર ક્યુ વનથી એક્સ હતું। આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે બીજો જે વિદ્યુત ભાર છે ક્યુ ટુ એના જમણી તરફ કોઈ બીજું એક બિંદુ પણ હોઈ શકે પી ડેશ, કે જ્યાં પણ આપણને આ પ્રમાણેનું કુલ સ્થિતિમાન છે એ શૂન્ય હોઈ શકે। અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે ડાબી બાજુ શા માટે એવું કોઈ બિંદુ, એટલે ક્યુ વન જે વિદ્યુત ભાર લીધો છે એના ડાબી તરફ શા માટે આવું બિંદુ ન મળી શકે, તો એના માટે આપણે એવું કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર લઈએ બિંદુવતનું, તો કે ક્યુ અપોન આર જે સમીકરણ છે એમાં ક્યુ અને આરનો ગુણોત્તર છે। એટલે જો વિદ્યુત ભાર વધારે હોય તો સામે અંતર પણ વધારે હોવું જોઈએ, એટલા માટે ક્યુ વનનું મૂલ્ય વધારે હતું તો એની સામે આ એક્સનું મૂલ્ય વધારે હોય, ક્યુ ટુનું મૂલ્ય ઓછું હતું તો એના સામે આર માઇનસ એક્સનું મૂલ્ય ઓછું હોય, એટલા માટે આપણે આ જે પી બિંદુ છે એ ક્યુ વનથી દૂર લીધું હતું જ્યારે ક્યુ ટુની નજીક લીધું હતું। તો પી ડેશ બિંદુ પણ એ જ પ્રકારે આપણને અહીંયા મળી શકે કે જેનું ક્યુ વનથી અંતર વધારે છે પણ ક્યુ ટુથી અંતર ઓછું છે, એટલા માટે આપણને જમણી તરફ આવું કોઈ બીજું બિંદુ શક્ય છે જ્યારે ડાબી બાજુએ આવું કોઈ બિંદુ શક્ય નથી। તો
तो आज समीकरण प्रमाण आपणे गणतरी करवी होय तो हवे नवा जे अंतरो छे ए ध्यान में लई अने गणतरीनी शुरुआत करिए तो नवा अंतर माटे आपणे क्यू वन विद्युत भार थी पी डेश बिंदु नु अंतर छे एने कंईक नवुं नाम आपीए एक्स डेश अने के जेने आपणे आरना स्वरूप में पण लखी शकाय एक्स डेश माटे आपणे एवुं विचारीए के आर प्लस एक्स छे ज्यां एक्स अंतर आपणे क्यू टू विद्युत भार थी पी डेश सुधीनुं छे। आ बीजा किस्सामां आपणे अहींया जे एक्स मेळवुं ए एक्सनो उपयोग नथी करता, फरीथी आपणे बीजी संज्ञा एक्स अहींया वापरी छे। એટલે ક્યુ ટુ વિદ્યુત ભારથી પી ડેશનું અંતર એક્સ છે, જ્યારે ક્યુ વનથી કુલ અંતર પી ડેશનું મેળવીએ તો એમાં આપણે બે અંતરનો ઉપયોગ કર્યો, આર વત્તા એક્સ, એને કંઈક સંયુક્ત નામ આપી દીધું એક્સ ડેશ, એટલે એ થયું આર પ્લસ એક્સ। તો હવે આપણે ફરીથી સૂત્ર વાપરીએ કુલ વિદ્યુત સ્થિતિમાનનું, જે આપણે શૂન્ય જોઈએ છે, તો એના માટે V ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ, વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો। વી વન માટેનું કુલ લખી શકાય કે ક્યુ વન અપોન એક્સ ડેશ પણ લખી શકાય, અથવા તો આર વત્તા એક્સ પણ લખી શકાય, વત્તા વી ટુ માટે આપણે બીજા વિદ્યુત ભારથી અંતર એક્સ કીધું છે, એટલે કે ક્યુ ટુ છેદમાં એક્સ, આ જે પદ છે એને બીજી તરફ લઈ જઈએ, એટલે કે ક્યુ વન અપોન આર પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, બીજી તરફ આવશે એટલે માઇનસ થઈ જશે, માઇનસ કે ક્યુ ટુ અપોન એક્સ, બંને તરફ કે કેન્સલ થશે, આર ક્યુ વન ક્યુ ટુ ત્રણેયની કિંમતો મૂકી દઈએ, 3 × 10⁻⁸ છેદમાં 15 વત્તા એક્સ, એક્સ આપણા માટે અજ્ઞાત છે, ક્યુ ટુની વેલ્યુ મૂકી દઈએ 12 જે માઇનસ છે, વત્તા આપણે એવું કહી શકાય ક્યુ ટુ પણ પોતે માઇનસ, એટલે −2 × 10⁻⁸ ડિવાઈડ બાય એક્સ, અહીંયા −8 છે એ બંને તરફ કેન્સલ થઈ જશે, એક્સનો ગુણાકાર થશે 3 સાથે એટલે થઈ જશે 3x ઇઝ ઇક્વલ ટુ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 15 વત્તા એક્સનો ગુણાકાર થશે 2 સાથે એટલે 2 15 સાથે પણ ગુણાશે, એક્સ સાથે પણ ગુણાશે, એટલે આ પદ જે છે એ બનશે 30 વત્તા 2x। આના ઉપરથી આપણે જો ગણતરી કરીએ અને આ 2x છે એને બીજી તરફ લઈ જઈએ તો અહીંયા આ પ્લસ છે બીજી તરફ આવશે એટલે માઇનસ થશે, અને માઇનસ થવાથી 3x − 2x એટલે x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર। તો આ પ્રમાણે આપણને જવાબ મળશે 30 સેન્ટીમીટર। પરંતુ આ જે 30 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે એ ખરેખર એક્સની વેલ્યુ છે, જે એક્સ આપણે લીધું હતું ક્યુ ટુ વિદ્યુત ભારથી, એટલે કે આ આપણને 30 સેન્ટીમીટર મળશે અહીંયા। એટલે પહેલી વખતે આપણે જે એક્સ મેળવ્યું હતું એ એક્સ અંતર આપણે લીધું હતું ક્યુ વન વિદ્યુત ભારથી બંને વિદ્યુત ભારોની વચ્ચે, ત્યારે આ આપણને મળ્યું હતું 9 સેન્ટીમીટર। એટલે જો હું ક્યુ વન વિદ્યુત ભારથી, બીજા કેસમાં પણ આપણે ક્યુ વન વિદ્યુત ભારથી જ અંતર મેળવવું હોય તો ક્યુ વન વિદ્યુત ભારથી અંતર છે એને આપણે પહેલેથી નામ આપ્યું છે એક્સ ડેશ, અને એ છે આર પ્લસ એક્સ, એટલે આર છે 15 સેન્ટીમીટર અને એક્સ છે 30 સેન્ટીમીટર, એટલે કે કુલ આપણને મળશે 45 સેન્ટીમીટર। એટલે આ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 2 છે એમાં 2 એવા બિંદુઓ મેળવી શકાય કે જ્યાં કુલ સ્થિતિમાન આપણને શૂન્ય મળે।
સ્વાધ્યાયનો દાખલા નંબર જે એક છે એ પણ આ જ રીતથી ગણવાનો છે ને એમાં પણ આપણે આવા બે બિંદુઓ મેળવી શકાય. સી બિંદુ જે બે વિદ્યુતભારોની વચ્ચેના ભાગમાં મળે છે જેનો જવાબ આપણને મળે છે 6 સેન્ટીમીટર, અને એ જ રીતના આપણે Q2 વિદ્યુતભારની જમણી તરફ પણ એક બિંદુ P ડેશ મેળવી શકાય કે જેનો આપણને જવાબ મળે છે 24 સેન્ટીમીટર. દાખલાને પોઝ કરી અને તેના ગણતરીના સ્ટેપ જે છે એ તમે જોઈ શકો છો. આભાર.